ભરૂચના ચર્ચાની ટ્રિપલ હત્યાકાંડના આરોપીને આજરોજ ભરૂચની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગકૃપા બંગલોઝમાં ગત દિવસોમાં એક મહિલા સહિત બે માસૂમ બાળકોની હત્યા કરનાર ઇસમને સી ડિવિઝન પોલીસ દ્વારા આજરોજ ભરૂચની કોર્ટમાં રજૂ કર્યો હતો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ રંગકૃપા સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વરની ખાનગી કંપનીમાં નોકરી કરતા જગદીશ સોલંકી પોતાના ઘરે પત્ની અને સંતાનો સાથે હતા. તે દરમિયાન જગદીશ સોલંકીએ પોતાની પત્ની વંદના, 7 માસની બાળકી રૂપાલી અને 2 વર્ષના બાળક બેગામને છરીના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ ગળે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ આજરોજ સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં જગદીશ સોલંકીને સી ડિવિઝન પોલીસ દ્વારા ભરૂચ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ભરૂચ કોર્ટ દ્વારા આરોપી જગદીશ સોલંકીને ભરૂચ સબ જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો છે. આ ઘટના અંગે જગદીશ જોડે વાત કરતા જણાવ્યું હતું કે શેર બજાર અને બીજી અન્ય જગ્યા ઉપર દેવું વધી જતા અને પોતાની પાસે લોકોને આપવા માટે રૂપિયા ન હોય તેણે આ પગલું ભર્યું હોવાનું કબૂલ્યું હતું. તને અફસોસ છે કે નહીં એ સવાલ પૂછતા જ જગદીશ પોક મૂકીને રડી પડ્યો હતો. જો કે પત્ની અને 2 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારનારને પણ સખતમાં સખત સજા થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આર્થિક તંગી પણ હતી અને મને કંપનીના માણસો દ્વારા આર્થિક રીતે હેરાન કરવામાં પણ આવતા હતા અને ઇકોનોમિકલી મને ફાઇનાન્શિયલી ક્રાઇસિસને બધુંને કારણે મારે આ પગલું ભરવું પડ્યું છે. બેંક પાસેથી જ લોન હતું, એ જ બેંકની જ લોન હતી, એ જ 1 એક્સિસ બેંકમાંથી હતી અને બીજી HDFC બેંકમાંથી હતી. લોન લીધી હતી, ઘરનો ખર્ચો ને બધું વ્યવસ્થિત મેન્ટેન રહી અને ફર્ધર પેલા માટે. હવે મારો ઘર નું મને ગઈ 26 ફેબ્રુઆરીના રોજ તુલસીધામ પાસે રંગકૃપા સોસાયટીમાં 3 હત્યાનો બનાવ બનવા પામેલ આરોપી જગદીશભાઈ દેવજીભાઈ સોલંકી એ પણ પોતાની જાતને આત્મઘાત કરવાની કોશિશ કરે જે તે વખતે એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલ હતા. ગઈકાલે એમને હોસ્પિટલમાંથી રજા થતાં 302ના કામે એમને એરેસ્ટ કરેલા છે. આજે નામદાર કોર્ટમાં રજૂ કરતા ભાઈ શ્રી જગદીશભાઈનું જેલવરણ કરવામાં આવેલ છે. આ બાબતે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. આ બનાવ પાછળનું કારણ એમની રજૂઆત પ્રમાણે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે. નિયર અબાઉટ 4.25 લાખ રૂપિયા જેવું એમની માથે બર્ડન હતું. એટલે એ પોતે શેર બજારનું પણ કરતા હતા અને કદાચ એ બાબતમાં હજી અમે તપાસ નથી કરી શક્યા, પણ શેર બજારમાં એમનું રોકાણ લેપ્સ ગયું છે. ના, એવું કશું નહીં.